ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો નમસ્તે મિત્રો બિલેવ 25 કેચન જીકે એન્ડ કરન્ટ અફેર્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણે કરન્ટ અફેર્સ જોઈએ છે તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી આપણે જે ગુજરાતની અંદર તારીખ સત્યાવીસ એક બે હજાર ઓગણીસના રોજ જે મિત્રો ટાટ એક્ઝામથી મિત્રો આવવાની છે શિક્ષકની ભરતી માટે

બાળકોની અંદર બૌદ્ધિક જે વિકાસ છે અને જે ચાર તબક્કા છે તો એની ઓળખ એ પિયાજે આપી છે એટલે કે જે પિયાજે છે બીજો ઓપ્શન એ સાચો જવાબ છે આગળ જો મિત્રો બીજો પ્રશ્ન વિકાસ કદી સમાપ્ત ન થનારી પ્રક્રિયા છે આ વિચાર કયા સિદ્ધાંત સાથે સંકળાયેલો છે તો એનો ઓપ્શન છે નંબર એક આંતર સંબંધનો સિદ્ધાંત નંબર બે એકીકરણનો સિદ્ધાંત નંબર ત્રણ નિરંતરતાનો સિદ્ધાંત નંબર ચાર આંતરિક ક્રિયાનો સિદ્ધાંત તો મિત્રો વિકાસ કદી સમાપ્ત ન થનારી પ્રક્રિયા છે એ વિચાર એ નિરંતરતાનો સિદ્ધાંતની સાથે સંકળાયેલી છે એટલે કે જે ત્રીજો ઓપ્શન છે નિરંતરતાનો સિદ્ધાંત એ સાચો જવાબ છે આગળ જુઓ પ્રશ્ન ત્રણ નિમ્ન પ્રાથમિક વર્ગોમાં શિક્ષણની ખેલકૂદ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે તો એનો ઓપ્શન છે નંબર એક વિકાસ અને વૃદ્ધિનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત નંબર બે શારીરિક નંબર બે શારીરિક શિક્ષણના કાર્યક્રમોમાં સિદ્ધાંત નંબર ત્રણ શિક્ષણની પદ્ધતિઓનો સિદ્ધાંત નંબર ચાર શિક્ષણના પદ્ધતિઓનો સિદ્ધાંત તો મિત્રો જે પ્રાથમિક વર્ગો છે અને એની અંદર જે શિક્ષણ જે ખેલકૂદ પદ્ધતિ છે તો એની અંદર એ વિકાસ અને વૃદ્ધિનો મનોવૈજ્ઞાનિક જે સિદ્ધાંત છે એ એ સિદ્ધાંત પર આધારિત છે એટલે કે જે પહેલો ઓપ્શન છે આપણો વિકાસ અને વૃદ્ધિનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન શૈશવ અવસ્થામાં છોકરાનું વજન છોકરી કેટલું હોય છે તો ચાર આમોથી એક પણ નહીં તો મિત્રો શૈશવ અવસ્થામાં છોકરાનું વજન છોકરી કરતા વધારે હોય છે એટલે કે જે ત્રીજો ઓપ્શન છે વધારે એ સાચો જવાબ છે આગળ જો મિત્રો પાંચમો પ્રશ્ન શૈશવ અવસ્થાને શીખવા માટેનો આદર્શ સમક્ષ કોને ગણાવે છે તો એનો ઓપ્શન છે વોટસન નંબર બે ફ્રોઈડ નંબર ત્રણ સ્ટ્રેંગ નંબર ચાર વેલેન્ટાઇન તો મિત્રો શૈશવ અવસ્થાને શીખવા માટેનો આદર્શ સમય એ વેલેન્ટાઇન ગણાવે છે એટલે કે જે આપણો ચોથો ઓપ્શન છે વેલેન્ટાઇન એ સાચો જવાબ છે પ્રશ્ન છ બાળકના વૃદ્ધિ અને વિકાસના અભ્યાસ માટે સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઈ છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ નંબર બે તુલનાત્મક પદ્ધતિ નંબર ત્રણ વિકાસશીલ પદ્ધતિ નંબર ચાર આંકડાકીય પદ્ધતિ તો મિત્રો બાળકના વૃદ્ધિ અને વિકાસના અભ્યાસ માટે જે સૌથી વધુ અસરકાર પદ્ધતિ હોય તો એ વિકાસશીલ પદ્ધતિ છે એટલે કે જે ત્રીજો ઓપ્શન છે વિકાસશીલ પદ્ધતિ એ આપણો સાચો જવાબ છે આગળ જો મિત્રો આગળ સાતમો પ્રશ્ન નીચેની કઈ અસર બાળક પર વારસા દ્વારા પડેલી નથી તો એના ઓપ્શન આપ્યા છે શારીરિક લક્ષણોની અસર નંબર બે બુદ્ધિ અસર નંબર ત્રણ ચારિત્ર્ય અસર નંબર ચાર ત્રણેયમાંથી એક નહીં તો મિત્રો જે નીચે મિત્રો અસરો આપેલી છે એની અંદર એ શારીરિક લક્ષણની અસર બુદ્ધિ પરની અસર ચારિત્ર્ય અસર એ મિત્રો ત્રણેયમાંથી એક પણ નહીં મિત્રો બાળકના વારસા દ્વારા પડેલી નથી એટલે કે જે આપણો ત્રીજો ચોથો ઓપ્શન છે ત્રણેમાંથી એક નહીં એ મિત્રો સાચો જવાબ છે આગળ જો આઠમો પ્રશ્ન વારસો અને વાતાવરણ વચ્ચેની આંત્રિયાના સિદ્ધાંતના જનક કોણ છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક સ્કીનર નંબર બે પાવલો નંબર ત્રણ થોર્નડાઈક નંબર ચાર કોહલો અને વાતાવરણ એ બંને વચ્ચેની જે આંતક્રિયાનો જે સિદ્ધાંત છે અને એના જનક એ સ્કીનર છે જે આપણો પહેલો ઓપ્શન છે સ્કીનર એ સાચો જવાબ છે આગળ જો મિત્રો નવમો પ્રશ્ન વંશાનુક્રમ અને વાતાવરણ પરસ્પર કેવા છે તો એના ઓપ્શન આપ્યા છે પૂરક છે નંબર બે આધારિત છે એટલે કે એકબીજા પર આધારિત છે નંબર ત્રણ સહયોગી છે નંબર ચાર કે ત્રણેય મિત્રો વંશાનુક્રમ અને વાતાવરણ એ એકબીજાના પૂરક પણ છે એકબીજા પર આધારિત પણ છે અને એકબીજાના સહયોગી પણ છે એટલે કે ત્રણેય ત્રણ જે આપ્યા છે એ છે એટલે કે જે આપણો ચોથો ઓપ્શન છે ત્રણેય સાચો જવાબ છે મિત્રો આગળ જુઓ દસમો પ્રશ્ન કોના મતે વાતાવરણ એવી બાહ્ય શક્તિ છે જે આપણને અસર કરે છે તો એના ઓપ્શન આપે છે રોષ નંબર બે તો મિત્રો રોષના મતે એ વાતાવરણ એવી બાહ્ય શક્તિ છે જે આપણને અસર કરે છે એ જે પહેલો ઓપ્શન છે રોસ એ સાચો જવાબ છે આગળ જો મિત્રો અગિયારમો પ્રશ્ન આપણે શિક્ષણ દ્વારા બાળકનો કેટલોક વિકાસ કરી શકીએ છીએ વધુ નહીં થોમ્સનનું આ કથન કોની સાથે સંબંધ ધરાવે છે નંબર એક વારસાથી નંબર બે વાતાવરણ સાથે નંબર ત્રણ આબોહવાથી નંબર ચાર વારસો અને વાતાવરણથી તો મિત્રો આપણે શિક્ષણ દ્વારા બાળકનો કેટલોક વિકાસ કરી શકીએ છીએ વધુ નહીં થોમ્સનનું આ જે વિધાન છે જે આ કથન છે એ વારસા દ્વારા જે છે સાથે સંબંધ ધરાવે છે એટલે કે જે પહેલો ઓપ્શન છે વારસાથી એ સાચો જવાબ છે આગળ જો બારમો પ્રશ્ન બાળકોમાં આધારહીન આત્મચેતનાનો સંબંધ તેના વિકાસની કઈ અવસ્થાથી સંબંધ ધરાવે છે તેનો ઓપ્શન આપે છે પૂર્વ બાલ્યાવસ્થા નંબર બે બાલ્યાવસ્થા નંબર ત્રણ કિશોરાવસ્થા નંબર ચાર ત્રણેયમાંથી એક પણ નહીં તો મિત્રો બાળકોમાં આધારહીન આત્મચેતનાનો જે સંબંધ છે એ તેના વિકાસની કિશોરાવસ્થાથી સંબંધ ધરાવે છે એટલે કે જે ત્રીજો ઓપ્શન છે આપણો કિશોરાવસ્થા એ સાચો જવાબ છે આગળ તેરમો પ્રશ્ન વાયુકડ મુજબ કોઈ બાળકના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન નીચેના મથક કોનું છે તો મિત્રો ઓપ્શન આપે છે નંબર એક કુટુંબનું નંબર બે શાળાનું નંબર ત્રણ સમાજનું નંબર ચાર ધર્મનું તો મિત્રો વાયર ટોસ્કી જે મનોવૈજ્ઞાનિક છે એમના મતે બાળકના વિકાસમાં સૌથી વધારે મહત્વનું યોગદાન એ શાળાનું છે કે બીજો ઓપ્શન છે શાળાનો એ સાચો જવાબ છે તો મિત્રો તમને જો મારો વિડીયો ગમે હોય તો એને કરો કોમેન્ટ કરો અને વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમ દ્વારા તમારા મિત્રોને શેર કરો અને છેલ્લો મિત્રો સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો જો તમે સબસ્ક્રાઈબ કરશો તો મિત્રો જે મિત્રો જે મારા મારો વિડીયો અપલોડ થાય છે કે તરત જ તમને નોટિફિકેશનના રૂપમાં મળી શકે અને મિત્રો આ વિડીયો મિત્રો જો તમે પૂરોપૂર્વક મિત્રો જોવા નાખો થેન્ક યુ મિત્રો